નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ધ ઇંગ્લિશ ક્લાસ. આજે આપણે ઇંગ્લિશ ગ્રામરનો એક બેઝિક પોઈન્ટ સિંગ્યુલર પ્લુરલ એટલે કે એકવચન બહુવચન શીખવાના છીએ. આ ચેપ્ટર જે છે એ જનરલી પ્રાઇમરી લેવલથી શીખવવામાં આવે છે, પણ જેમ જેમ આપણે અપ સ્ટાન્ડર્ડમાં જતા જાય એવી રીતે આ અપડેટ થતું હોય છે. આ ચેપ્ટર 10મા ધોરણ સુધી કે 12મા ધોરણ સુધી ઉપયોગી બને છે. ક્યાંક ને ક્યાંક એનું મિનિંગ અને ક્યાંક ને ક્યાંક એનો ઉપયોગ થતો હોય છે. તો આપણે જોઈએ એના નિયમ અને એકવચન કોને કહેવાય, બહુવચન કોને કહેવાય, આ વિશે આપણે વધારે માહિતી મેળવીએ. તો ચાલો શરૂ કરીએ. સિંગ્યુલર પ્લુરલ. સિંગ્યુલર પ્લુરલ નો મતલબ થાય છે એકવચન અને બહુવચન. સિંગ્યુલર એટલે એના નામ પરથી ખબર પડે, સિંગલ, સિંગલ એટલે એક. તો એકવચન અને પ્લુરલ, પ્લુરલ નો મતલબ થાય છે બહુવચન. આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ તો કોઈ એક વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીને, કોઈ એક વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીને એકવચન એટલે કે સિંગ્યુલર તરીકે ઓળખવામાં આવે છે. કોઈ એક વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીને સિંગ્યુલર એટલે કે એકવચન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્લુરલની ડેફિનેશન જોઈએ તો કોઈ એક કરતા વધારે, એનો મતલબ મોર ધેન વન, એક કરતા વધારે વસ્તુઓ, વ્યક્તિઓ કે પ્રાણીઓને બહુવચન એટલે કે પ્લુરલ તરીકે ઓળખવામાં આવે છે. હવે એકવચનમાંથી બહુવચન કઈ રીતે કરવું, હાઉ ટુ ચેન્જ સિંગ્યુલર ઇન્ટુ પ્લુરલ, કઈ રીતે આપણે બદલવું, તો એના માટે તમને એકવચનનો શબ્દ આપેલો હોય તો એમાંથી બહુવચન કેમ કરવું એ આપણે એના રૂલ્સ જોઈએ, નિયમો જોઈએ જેના ઉપર આધારિત છે. તો સૌથી પહેલો રૂલ્સ, નિયમ નંબર 1, પહેલો નિયમ શું કહે છે, સામાન્ય રીતે એકવચનના શબ્દના અંતે એસ લગાડવાથી બહુવચન થાય. સામાન્ય રીતે કોઈ પણ એકવચનનો શબ્દ હોય એ શબ્દના છેડે તમે ખાલી એસ લગાડો એટલે બહુવચન થઈ જાય. ફોર એક્ઝામ્પલ, ફેન, એફ એ એન, તો ફેન એટલે એક પંખો થાય, પણ એની પાછળ તમે એસ લગાડી દો તો ફેન્સ થઈ જાય એટલે પંખાઓ થઈ જાય. એવી રીતે ફ્રેન્ડ, એફ આર આઈ ઈ એન ડી, ફ્રેન્ડ એટલે મિત્ર, પણ ફ્રેન્ડ્સ એસ લગાડો તો બહુવચન થઈ જાય. આપણે બીજા પણ એક્ઝામ્પલ જોઈએ, પેન, તો પેન્સ પાછળ એસ લાગ્યો છે, બુક, બુક્સ, બરાબર, ટેબલ, ટેબલ્સ, તો આવું ઘણું બધું, ચેર, ચેર્સ. તો તમે આ રીતે એકવચનમાંથી બહુવચન કરી શકો. લગભગ મોસ્ટ ઓફ કોઈ પણ એકવચનના શબ્દના છેડે ખાલી એસ લગાડો એટલે બહુવચન થઈ જાય છે. આપેલો નિયમ જે સરળ છે. ત્યારબાદ હવે આપણે સેકન્ડ પોઈન્ટ ઉપર જઈએ, એકવચનના શબ્દના છેડે એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એચ, ઓ કે ઝેડ, યાદ રાખજો, એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એચ, ઓ કે ઝેડ, આમાંથી કોઈ પણ છેલ્લો અક્ષર આપેલો હોય એકવચનના, એકવચનના શબ્દના છેડે આમાંથી કોઈ પણ છેલ્લો અક્ષર હોય ત્યારે ES લગાડવાનું, ત્યારે S લાગતું નથી. યાદ રાખજો, એકવચનનો શબ્દ હોય અને એમાં છેલ્લો અક્ષર જે છે આમાંથી કોઈ હોય એટલે S, ડબલ S, S, C, H, X, O કે Z હોય તો પાછળ ES લગાડવાથી બહુવચન થાય. ફોર એક્ઝામ્પલ, બોક્સ, બોક્સમાં છેલ્લે શું આવે છે, X, તો એમાં ES લગાડવું એટલે એને બોલાય બોક્સિસ. ત્યારબાદ ક્લાસ, ક્લાસમાં C L A ડબલ S, એમાં ડબલ S આવે છે એટલે ક્લાસીસ, એમાં પણ ES લાગશે. તો પોટેટો, પોટેટોસ, બસ, બસીસ, બરાબર, ટોમેટો, ટોમેટોસ, તો બેન્ચ, બેન્ચીસ, તો આવા શબ્દો જે છે એમાં પાછળ C H આવતું હોય, S આવતું હોય તો એમાં ES લગાડવાથી બહુવચન થાય છે. તો આ નિયમ તમારે ખાસ યાદ રાખવાનો છે અને આ શબ્દોને પણ યાદ રાખવાના છે. ત્યારબાદ ત્રીજો નિયમ જોઈએ તો જો એકવચનના, જો એકવચનના શબ્દના છેડે y હોય, યાદ રાખજો એકવચનનો શબ્દ હોય
અને છેલ્લે શું આપેલું હોય y અને y ની આગળનો અક્ષર એટલે કે જે લાસ્ટમાં y હોય એ y ની આગળનો અક્ષર જો સ્વર હોય સ્વર ની ઇંગ્લિશમાં વોવેલ કહેવાય છે તો સ્વર જે છે એ વોવેલ કહેવાય સ્વર કયા છે પાંચ છે નાનપણથી શીખવવામાં આવ્યા છે a e i o u તો છેલ્લે y હોય અને y ની આગળનો અક્ષર સ્વર હોય એ ઈ આઈ ઓ યુ માંથી હોય તો શું લગાડવાનું s લગાડવાનું શું લગાડવાનું s લગાડવાથી બહુવચન થાય છે એક્ઝામ્પલ જોઈએ લાસ્ટ માં શું આપ્યું છે y t o y toy એટલે રમકડું y એકો છે y ની આગળ o સ્વર છે એટલે શું લખ્યું s ત્યારબાદ k e y કી ચાવી છેલ્લે y એકો છે y ની આગળ e આવ્યું છે તો કીઝ s લગાડવાથી બહુવચન થાય હવે ત્યારબાદ નેક્સ્ટ રૂલ આપણે જોઈએ નંબર 4 જો એક વચનના શબ્દના અંતે y હોય અને તેની આગળનો અક્ષર વ્યંજન હોય તો y ને દૂર કરી ies લગાડ્યું એક્ઝામ્પલ હવે જોયા તા હવે નિયમમાં શું કહે છે એક વચનનો શબ્દ હોય એ શબ્દના છેડે y આપેલો હોય અને y ની આગળનો અક્ષર શું હોવો જોઈએ વ્યંજન હોવો જોઈએ વ્યંજન ને ઇંગ્લિશમાં શું કહેવાય છે કોન્સોનન્ટ વ્યંજન ને ઇંગ્લિશમાં કોન્સોનન્ટ કહેવાય છે તો મિત્રો આપણે રૂલ નંબર 4 એટલે કે નિયમ નંબર 4 સમજીએ જો એક વચનના શબ્દના અંતે y હોય એક વચનનો શબ્દ હોય અને એના છેડે y આપેલો હોય અને તેની આગળનો અક્ષર વ્યંજન હોય વ્યંજન ને ઇંગ્લિશમાં શું કહેવાય છે કોન્સોનન્ટ તો y હોય અને y ની આગળનો અક્ષર વ્યંજન હોય એટલે કે ABCD માં ટોટલ 21 વ્યંજન છે અને 5 સ્વર છે તો 21 વ્યંજન એટલે કે D C આ બધા જે શબ્દો જે છે એ અક્ષર જે છે એ વ્યંજન જ આપેલા છે તો y ને શું કરવાનું દૂર કરી દેવાનું જો યાદ રાખજો y હોય અને આગળનો અક્ષર વ્યંજન હોય તો y ને કાઢી નાખવાનો અને y ની જગ્યાએ i મૂકીને es લગાડવાનું એટલે કે y ને દૂર કરી ies લગાડો શું લગાડો ies યાદ રાખજો y ને કાઢવાનું છે વ્યંજન હોય ત્યારે સૂત્ર કેમ હોય તો વ્યંજન પ્લસ y આપેલું હોય એટલે y ને કાઢી અને ies લગાડો તો y ને કાઢવાનું શું લગાડવાનું છે ies તો એમાં એક્ઝામ્પલ જોઈએ તો f l y માં y આપેલો છે y ની આગળ l આપેલો છે l વ્યંજન છે y ને દૂર કરો અને ies લગાડો અહીંયા થઈ ગયું flies એટલે માખીઓ એક કરતા વધારે ફ્લાય એટલે માખી થાય પણ માખીઓ એટલે એક કરતા વધારે છે એટલે ફ્લાય થયું તો y ને કાઢી શું લગાડવાનું છે ies ત્યારબાદ નિયમ નંબર 5 જોઈએ તો જો એક વચનના શબ્દના છેડે f અથવા તો fe એક વચનનો શબ્દ હોય એના છેડે f અથવા તો fe હોય તો તેને દૂર કરી ves લગાડવાથી બહુવચન થાય છે યાદ રાખજો જો એક વચનના શબ્દના છેડે f અથવા fe હોય તો એને દૂર કરી ves લગાડવાથી બહુવચન થાય છે જેમ કે એક્ઝામ્પલ લઈએ wife w i f e છેલ્લે f e આપેલું છે એક પત્ની હોય તો વાઇફ કહેવાય વધારે હોય તો f e ને દૂર કરી અને v e s લગાડો વાઇફ્સ
પત્નીઓ એક કરતા વધારે એફ ઈ ને કાઢવાનું વી એસ લગાડવાનું ત્યારબાદ થીફ એટલે એક ચોર થાય એફ છેલ્લે એફ આપેલો છે એફ ને કાઢો અને શું લગાડો વી એસ એટલે થીવ્સ એક કરતા વધારે ચોર તો આગળના નિયમો આપણે નેક્સ્ટ વિડિયોમાં જોશું થેન્ક યુ વેરી મચ